પુરુષોત્તમ ફાર્મ્સ કો ઓજી જિનિંગ એન્ડ પ્રોસેસિંગમાં સોસાયટી લિમિટેડના ઉપક્રમે કપાસની ખેતી વિષયક શિબિર શુક્રવારના રોજ ઓલપાડ જિન કમ્પાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં કપાસ પાક પરિસંવાદ હેઠળ કપાસ પાકમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ તેમજ તેના નિયંત્રણ અંતર્ગત મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી સુરતના કૃષિ તજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિવસે ને દિવસે ખેડૂતોની ખેતી પ્રત્યે રૂચિ ઘટતી જાય છે ત્યારે ખેડૂતો ખેતીમાં પરોવાયેલા રહે એ જરૂરી છે. ત્યારે ખેતી પરનો ખર્ચ ઘટે એ વૈજ્ઞાનિક ઢબે ખેતી થાય તે માટે ખેડૂતોને વર્ષો જૂની કાર્યરત મંડળી પુરુષોત્તમ ફાર્મર્સ દ્વારા ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. પુરુષોત્તમ ફાર્મર્સના નવા વરાયેલા પ્રમુખ જયેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ શિબિરમાં સમગ્ર ઓલપાડ તાલુકામાંથી ખેડૂતો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત વિવિધ મંડળીઓના પ્રમુખ તેમજ કૃષિ વૈજ્ઞાનિક અને ખેડૂત આગેવાનો પાસે માર્ગદર્શન મેળવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ તજજ્ઞોએ ખેડૂતોને સુંદર માર્ગદર્શન પૂરું પાડી ખેતુમાં પરોવાયેલા રહેવા આહવાન કર્યું હતું. આજે જ્યારે ખેડૂત ખેતી છોડી રહ્યો છે એવા સંજોગોમાં ખેતીનો ખર્ચ ઘટે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થાય એ અનુસંધાનમાં આપણી જૂની સંસ્થા વર્ષોથી ખેડૂતો માટે કામ કરતી એવી સંસ્થા પુરુષોત્તમ ફાર્મર્સ તરફથી ખેડૂત શિબિર યોજવામાં આવ્યો હતો. એમાં ખાસ કરીને કપાસના પાક હોય, ખેડીનો પાક હોય, ડાંગરના પાકમાં વૈજ્ઞાનિક અભિગમથી ખેતી થાય અને ઉત્પાદન વધે અને ઓછા ખર્ચે ખેતી થાય એ દિશાના પ્રયત્નો કરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહીને અને ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો હાજર રહીને માર્ગદર્શન આપ્યું. ખેડૂતો એને ભવિષ્યમાં સ્વીકારીને ઓછા વધુ ઉત્પાદન ઓછા ખર્ચે ખેતી કરશે એવી અભ્યર્થના. આજે ઓલપાડ ખાતે આજે જીનમાં જે આપણે કાર્યક્રમ રાખ્યો છે તે મુખ્યત્વે આજે કપાસમાં લીલી ગુલાબીયાનો ઉપદ્રવ છે એના માટે શેરડીમાં ઉત્પાદન ઘટતું જાય છે અને આવક ઘટતી જાય છે એના માટે આંતરપાક આપણે સારી રીતે કરી શકીએ અને સાથે ડાંગરના ખેતીના પ્રશ્નો અને સજીવ ખેતીનો વ્યાપ વધી શકે અને લોકો સજીવ ખેતી તડફોડે એ માટે આજે એક ખેડૂત શિબિરનું આયોજન કર્યું હતું. એમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનું એક મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર છે જેના સુરતના ડોક્ટર બીજી સોલંકી સાહેબ, ડોક્ટર એચઆર દેસાઈ, નવસારી શેરી સંશોધન કેન્દ્રના ડોક્ટર એસસી માલી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી અમે આ રીતે ખેડૂતોને એને માર્ગદર્શન આપ્યું હતું અને ખેડૂતોને સજીવ ખેતી તરફ વળે એની આવક વધે અને શેરડીની જગ્યાએ બીજા પાક તરીકે દિવેલાનો પણ લોકો કરતા થાય એ માટેનું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટી અઠવા ફાર્મ સુરતના વિભાગીય વડા ડોક્ટર જયેશ પસ્તાગિયાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવે એ માટે ખેડૂતોએ સજીવ ખેતી પર પ્રેરાય એ માટે આહવાન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ તાલુકાના ભટ ગામ તેમજ કનાજ ગામ સહિતના કેટલાક ખેડૂતો આજે પણ ઓર્ગેનિક ખેતી કરી સારી એવી આવક મેળવે છે. ત્યારે ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળે તો ખેડૂતો જ ને પણ ખેતીમાં રૂચિ વધશે. બાઇટ ડોક્ટર જયેશ પસ્તાગિયા, વિભાગીય વડા, અઠવા ફાર્મ સુરત, VO3. આ પ્રસંગે સુરત પાલ કોટન મંડળીના ચેરમેન જયેશ પટેલ પણ હાજર રહી તેમાં ઉદબોધનમાં ખેડૂતોને ખેતી નહીં છોડવા માટે વિનંતી કરી હતી. જ્યારે આ પ્રસંગે ખેડૂત આગેવાનો સહિત તાલુકા આખામાંથી ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.